વડોદરાના સભ્યો કોર્પોરેટર અને મહાપાલિકાને શરમમાં મૂકતા દ્રશ્યો સામે આવ્યા. વડોદરાના વોર્ડ નંબર 16ની સોસાયટીના અનેક લોકો પાણી ખરીદવા મજબૂર. બીએમસીના પાપે હજુ પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે, પીવાના પાણીના ફાંફા છે અને પાણી આમ ભરાયેલા છે, લોકોના ઘરો સુધી પાણી ભરાયેલા છે. વોર્ડ નંબર 16ની સોસાયટી નજીક જીવન મુશ્કેલ થયું. વરસાદી અને ગટરના પાણી વચ્ચે પીવાના પાણીની શોધ લોકો કરી રહ્યા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે જેમાં પીવાનું પાણી લેવા માટે લોકો કઈ હદે પરેશાન થઈ રહ્યા છે, મજબૂર થઈ રહ્યા છે. કરુણતા તો જુઓ, પાણીમાં ઊભા રહીને પીવાનું પાણી ભરવાનો વખત આવ્યો છે. આ છે વડોદરાવાસીઓની હાલત. ગંદા ગટરના અને વરસાદી પાણી વચ્ચે, જેમાં પગના પંજા પર ડૂબી જાય એ પાણી વચ્ચે પસાર થઈને લોકો મહા મહેનતે થોડે ઘણે અંશે પીવાનું પાણી મેળવવા માટે મથી રહ્યા છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની નિષ્ફળતાનું ઉત્તમ ઉદાહરણ તમને અહીંથી દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. વડોદરાવાસીઓ એ પાણી વેરો ભરે છે, આ ઉપરાંત તેમણે વેચાતું પાણી લેવાની ફરજ પડી છે. એક તરફ જોવા જઈએ તો પાણી જ પાણી છે ચારે તરફ, પરંતુ પીવાના પાણીની સમસ્યા હોવાના કારણે અત્યારે એક જે સોસાયટી આવેલી છે એ સોસાયટીની અંદર વેચાતું પાણી લોકો લઈ રહ્યા છે. આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું અને પછી તેમની સાથે વાત પણ કરશું કે જે આ પ્રાઇવેટ પાણીના ટાંકાવાળા ભાઈ છે એ સોસાયટીની અંદર આવે છે અને પાણી આ રીતે વેચે છે. આપ દ્રશ્યની અંદર જુઓ છો એ પ્રમાણે એક તરફ સોસાયટીની અંદર પાણી ભરેલું છે, સમગ્ર સોસાયટી પાણીની અંદર ગરકાવ છે, તો બીજી તરફ પીવાના પાણીની સમસ્યા હોવાના કારણે આ રીતે વેચાતું પાણી લેવું પડે છે. એની પાછળનું કારણ એ છે કે સોસાયટીમાં પાણી ભરાયેલું છે છતાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અહીંયા પીવાના પાણીની કોઈ વ્યવસ્થા કરી આપવામાં નથી આવી અને તેના કારણે આ પ્રકારે વેચાતું પાણી લેવા માટે લોકો મજબૂર થયા છે. સૌથી મહત્ત્વપૂર્ણ બાબત કે વડોદરાની અનેક સોસાયટી એવી છે કે જે સોસાયટી અત્યારે પાણીની અંદર ગરકાવ છે, જમીનની અંદર પાણી સંગ્રહ માટેના જે ટાંકા બનાવેલા હોય છે અથવા તો જે બોર હોય છે એના ઉપર પાણી ફરી વળ્યા છે, પાણી દૂષિત થઈ ગયું છે. પરિણામે આ પાણી હવે પીવાના ઉપયોગમાં આવે એવું નથી, જેના કારણે આ ખાનગી ટાંકો બોલાવી અને પાણી વેચાતું લેવાની ફરજ પડી છે. અહીંયા જે ભાઈ છે પાણીના ટાંકાવાળા, સૌથી પહેલાં એની સાથે વાત કરી અને જાણવાનો પ્રયાસ કરીશ કે એ કેટલામાં, કાકા તમે આ પાણી છે એ વેચો છો તો કોર્પોરેશન મોકલા છે કે તમે તમારી રીતે? પ્રાઇવેટ અમારે તો ગાયત્રી વોટર. તો આ જે તમે વેચો છો તો એના આ જે મોટું કેન છે એના અને આના કેટલા રૂપિયા લો છો? આ 5 રૂપિયા, પેલો જગ ભરીએ તો 25 રૂપિયા. અને સોસાયટીએ જઈને વેચો છો? વેચો છો, હા. તો આ રીતે વેચાતું પાણી લેવા માટે લોકો મજબૂર બન્યા છે. જેમણે આ પાણી ખરીદ્યું છે તેમની સાથે પણ વાત કરી અને જાણવાનો પ્રયાસ કરીશું. કેટલા દિવસથી તમારે પીવાના પાણીની સમસ્યા છે અને વેચાતું પાણી લેવું પડે? સમસ્યા છે અને પાણી અમારે વેચાતું લેવું પડે છે. 25 રૂપિયાનો આપે, ક્યારેક 30 રૂપિયાનો આપે. શું કારણ શું? પણ અહીંયા પાણીનો નિકાલ છે જ નહીં, અહીંયા પાણી ભરેલું છે. જવું કઈ રીતે? બબે જુડવા છોકરા છે, કંઈ લેવા જવું હોય, દૂધ લેવા જવું હોય તો મને બહુ તકલીફ પડે છે. છોકરા રડતા હોય તો દૂધ લેવા પણ નથી જવાતું. તો આ રીતે કોર્પોરેશનને બેદરકારી છે. તો કોર્પોરેશનમાં તમે ફરિયાદ કરી કે પીવાનું પાણી તો પહોંચાડો, કેમ કે તમે વેરો તો આપતા જ હશો. પાણી વેરો તો આપીએ જ છીએ ને, વેરો આપીએ છીએ પણ નથી. ફરિયાદ તો ઘણી વાર કરી છે પણ કોઈ સાંભળતું નહીં તો ક્યાં કરવાનું? કોર્પોરેશનમાં કોઈ સાંભળતું નથી. દ્રશ્યો આપને બતાવવાનો પ્રયાસ કરશે મારા સહયોગી કમલેશ પટેલ. આ સોસાયટીના મહિલાઓ છે કે જે જ્યારે આ રીતે ખાનગી ટાંકો અહીંયા આવે છે ત્યારે તે પાણી ભરવા માટે આ રીતે ઉતરે છે. એક તરફ દ્રશ્યો જુઓ છો પાણીમાંથી ચાલી અને આ તમામ મહિલાઓ આવી રહ્યા છે. કારણ એ છે કે આ વરસાદી પાણી અને આજુબાજુની જે નદીઓ છે એનું પાણી અહીંયા ભરાયું છે, ગટર પણ ઉભરાય છે, જેના કારણે પીવાનું પાણીનો ટાંકો હોય કે પીવાના પાણીનો બોર હોય તેમાંથી પીવાનું પાણી મળી શકે તેવી પરિસ્થિતિ નથી. આવા સંજોગોની અંદર કોર્પોરેશનની ફરજ છે કે કોર્પોરેશન લોકોને પીવાનું પાણી પહોંચાડે, પરંતુ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન લોકોને પીવાનું પાણીની સુવિધા આપવામાંથી પણ બાકાત રહ્યું છે. આ તેમની સંપૂર્ણ નિષ્ફળતા છે. પછી એ સત્તા પક્ષનો ચૂંટાયેલો સભ્ય હોય કે વિપક્ષનો ચૂંટાયેલો સભ્ય હોય, દરેક કોર્પોરેટર પણ નિષ્ફળ ગયા છે, જેના કારણે જે લોકો પાણી વેરો આપે છે, ટેક્સ ભરે છે, એ લોકોને આવી પરિસ્થિતિની અંદર
વેચાતું પાણી લેવું પડી રહ્યું છે, કારણ કે તેમને પીવાના પાણીની તકલીફ છે. આ દ્રશ્યો છે. ક્યારે ક્યારે આવી સમસ્યા થતી હોય છે પીવાના પાણી? આ 3 દિવસથી થયું છે, કોઈ જોવા નથી આવતા. આની આગળ બી 10 દિવસ પહેલાં જ્યારે વરસાદ હતો ત્યારે ભરાયું હતું, 7 દિવસ લગીન રહ્યું હતું, કોઈ સેવા સર્વિસ મળી નહીં આ લોકોથી. પાલિકા પણ વેચાતું પાણી આવું જ હતું ને લેવું પડે ને શું થાય. અચ્છા, જે મહિલા છે જેમણે પાણી વેચાતું લીધું તેમની સાથે વાત કરી, કેટલું પાણી તમારે જોવે અને એના માટે કેટલા રૂપિયા રોજના તમારે ખર્ચવા પડે? અમે લોકો એક જગ રેગ્યુલર લઈ લઈએ છીએ અને અમારે રેગ્યુલર આ તો અત્યારે છે, આ વખત 3 વાર પાણી ભરાયું છે તો રેગ્યુલર આ જ પ્રોબ્લમ હોય છે અને 1 વીક લગીને અમારા ટાંકીમાં પાણી ગટરનું હોય છે, એટલા માટે અમે લોકો છે ને આ જ પાણી એવી રીતે વેચાતું લઈને પીએ છીએ. તો તમે ટેક્સ નથી આપતા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન? ટેક્સ તો પૂરેપૂરો લે છે. તો મત નહીં આપતા હોય? હવે મત બધું જ મળે છે, પણ હવે અમારી જો આશા ના રાખશો કે અમે મતદાન વ્યવસ્થિત કરીએ, કારણ કે આ સોસાયટીમાં છેલ્લા 10 વર્ષથી આ પ્રોબ્લેમ છે, કાયમી છે. સ્નેહલબેન આવતા હતા પણ એકલા સ્નેહલબેનથી કંઈ થવાનું નથી. કેવી રોકડિયા ભાઈ જે સર છે એમને પણ વાત કરેલી છે, એ ખાલી હાઈવે માપીને ગયા છે, બાકી કોઈ કશું કરતું નથી. છોકરાઓની સ્કૂલ બગડે છે, એજ્યુકેશનનું હેલ્થ હતા, કોઈ ઉંમરવાળા હોય એમને કેવી રીતે અમને લઈ જાવ, એમ્બ્યુલન્સ પણ અંદર ના આવી શકે, કંઈ જ નથી. કેવું રોકડિયા પહેલા પૈસા આપો, પાણી આપો, દૂધ આપો, એ કંઈ સોલ્યુશન નથી પરમેનન્ટ. કેવું રોકડિયા પહેલા અહીંયા કોર્પોરેટર હતા અને હવે ધારાસભ્ય બન્યા? જે હોય અમે લેડીઝ છે ને ખાલી કામ માંગીએ છીએ, કોણ સીટ પર બેઠું છે અમારે કોઈ જોવું નથી. અમે મોદીજીને ઓળખીએ છીએ, અમે મોદીજીના લીધે અમે વોટ આપ્યો છે, બાકી માણસને અમે કોઈને ઓળખતા નથી. બરોડાની VMC ફેલ જ છે, જ્યાં સુધી કામ નહીં આવે ત્યાં સુધી કોઈ મતદાન થશે નહીં. અને આદિત્યમાં દર વર્ષે આવે છે, શીતલબેન છે કે કોણ છે બધા આવીને જાય છે, રોડ જોઈને જાય છે, બાકી પાણીમાં કોઈ પગ મૂક્યો નથી. સ્નેહલબેન આવતા હતા, સ્નેહલબેને સપોર્ટ કર્યો છે, પણ એકલા સ્નેહલબેન કોર્પોરેટર ત્યાં જઈને બેસશે તો એ કંઈ થવાનું નથી. આગળ જ્યાંથી સોલ્યુશન આવશે નહીં ત્યાં સુધી કંઈ થશે નહીં. સર, તમે પણ વેચાતું પાણી લો? યહાં પે કુછ બોલને કી જરૂરત હે, પ્રોબ્લેમ હી પ્રોબ્લેમ હે 10 યર્સ સે યહાં પે, ઓર બોલને કી કુછ નહીં, હર કુછ મેં હી પ્રોબ્લેમ હે, પાણી સે લેકે હર કુછ મેં પ્રોબ્લેમ હે યહાં પે. કિતની દિક્કત કિતની હોતી હૈ જબ યહાં પર પૂરા પાણી હે લેકિન પીને કે લિયે પાણી નહીં? પીને કી ભી પ્રોબ્લેમ હે, હર કુછ કા પ્રોબ્લેમ હે, મેડિસિન કા, હર કુછ કા, કુછ ભી હો તો પ્રોબ્લેમ હે. ગાડી અંદર નહીં આતી હે, કુછ ભી નહીં, 4-વ્હીલર ભી અંદર નહીં આતે, કુછ અગર પ્રોબ્લેમ અગર આપ ફસ ભી ગયે તો મતલબ નિકલના મુશ્કિલ હે. જ્યારે ચૂંટણી આવે છે ત્યારે આવતા હશે તમારી પાસે બધા નેતાઓ, ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી કે જે કંઈ નેતાઓ હશે, ત્યારે તમે એને કહો છો કે અમારે અહીંયા આવી સમસ્યા છે? દરેક જણને પોતાને દરેક વસ્તુ અને વ્યક્તિને ફેરવીને અમે કહેતા હોઈએ છીએ કે અમને આવી આવી સમસ્યા છે, અને એ લોકો આશ્વાસન બહુ સરસ આપીને જાય છે. અમને એવું થાય છે કે ઓકે, ચલો આ ભાઈ આ અમારી વાત સાંભળી અને કદાચ આ વખતે સોલ્યુશન આવી પણ જશે. પણ દર વખત જે થાય છે એ જ કે પાણી એવા જ ભરાઈ જાય છે, કોઈ નિકાલ નથી, પંપ મૂકીને બહાર પાણી કાઢો તો એ ફરી ફરીને પાછું આવતું હોય છે. વિચાર કે 1200 માણસનું જો અમારી સોસાયટી છે તો એક વ્યક્તિ 10 જણને ખાલી તમે કહો કે ભાઈ આવો આવો સમસ્યા છે તો 1200 × 10 કરીએ એટલા વોટ એમને જવાના છે નક્કી છે. તો એમને એવું વિચારવું જોઈએ કે તમે ખાલી સત્તા પર બેસીને ખાલી મોજ ના કરશો, અમારું પણ સોલ્યુશન લાવો. કોને વોટ નહીં આપવાને એવું તમે અપીલ કરો? એ તો જ અત્યારે તો એવું છે કે જે સરકાર જેની હોય એને જ એની જ સમસ્યા કહેવાય, એ લોકો જ આ સોલ્યુશન લાવી શકે, એટલે એ લોકોને જ સમજવું જોઈએ કે ભાઈ આગળ અમારે સરકાર બનાવી છે કે નહીં એવું. તો આ રીતની સમસ્યા અહીંથી સામે આવી છે. એક તરફ વડોદરાવાસીઓ ટેક્સ ભરે છે, એ ટેક્સની અંદર પાણી વેરો પણ લેવામાં આવે છે, બીજી તરફ વેચાતું પાણી લેવું પડે છે અને એ પણ એવા સમયે વેચાતું પાણી લેવું પડે છે કે લોકોને ઘરની બહાર અવર જવર કરવાની મુશ્કેલી પડે છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને ચૂંટાયેલા તમામ સભ્યોની એ જવાબદારી છે કે રહીશોને પ્રાથમિક સુવિધાના રૂપે પીવાનું પાણી મળવું જોઈએ, પણ એ નથી આપી શકતા, જેના કારણે આ લોકો વેચાતું પાણી લેવા મજબૂર બન્યા છે અને હવે સત્તાધીશો સામે ભારોભાર રોષ પણ વ્યક્ત કરી રહ્યા છે. કેમેરામેન કમલેશ પટેલ સાથે હિરેન રાજગુરુ, ABP અસ્મિતા, વડોદરા.